नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे बीजुं काव्य भणी गया छे। आजे आपणे पाठ नंबर 3 जेनुं नाम छे परीक्षा, ए पाठनो अभ्यास करीशुं। तो तमे बधा तमारुं पाठ्यपुस्तक काढीने 10मां पानुं खोलीने बेसो। जुओ परीक्षा पाठ, बधा ज पोतपोताना पाठ્યપુસ્તકમાં ધ્યાન આપે। પ્રથમ આપણે એના લેખક જે છે એનું નામ છે પન્નાલાલ પટેલ અને પૂરું નામ છે પન્નાલાલ નાનાલાલ પટેલ। એનો ફોટો પણ તમને દેખાય છે। એમનો જન્મ ઈસવીસન 1912 માં થયો અને મૃત્યુ 1988 માં થયું। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડવી હાલ રાજસ્થાનમાં આવેલા એક ગામમાં થયો હતો। તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો। મિત્રો, આપણા જે લેખક છે તે માત્ર 4 જ ધોરણ ભણેલા છે, તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે તેમણે નામના મેળવી હતી। તેમણે ઘણી બધી નવલકથાઓ લખેલી છે, તેમાંની વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ એ નવલકથાઓ મુખ્ય છે। તેમણે વાર્તા સંગ્રહ પણ આપ્યા છે, સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે અને ઓરતા જેવા તેમના મુખ્ય વાર્તા સંગ્રહો છે। ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે। ગ્રામ જીવન એટલે કે ગામડાનું જીવન, ગામડાના જીવનને લગતા ઘણા બધી નવલકથાઓ અને વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે। તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમણે રણજીતરામ સ્વર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે। તો એવા પન્નાલાલ પટેલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી। હવે આપણે જોઈએ કે આપણા લેખકે આપણા પાઠમાં શું કહ્યું છે। તો ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીં રસપ્રદ રીતે, રસપ્રદ એટલે કે ગમી જાય તેવી રીતે કહેવાય છે। તો આપણો જે આ પાઠ છે એનો પ્રકાર છે બોધ કથા। કયો પ્રકાર છે? સાહિત્ય પ્રકાર બોધ કથા। બોધ કથા એટલે કે જેમાંથી આપણને કોઈને કોઈ શીખ મળે, બોધ મળે તેવી કથા કહેવામાં આવી છે। તો આ કથામાં એક મહાદેવ નામનો છોકરો વિદ્યાર્થી જે શાળાએ જતો હોય છે, તો ત્યારે ખેતરમાં ઘઉં ચણાનો પાક તૈયાર થયેલો હોય છે અને એ પાકમાં એક ગાય ચરતી હોય છે। તો એને બહાર કાઢવા જતા મહાદેવને શાળાએ જતા મોડું થઈ જાય છે અને તે દિવસે એણે પરીક્ષા પણ આપવાની હોય છે। તો એને પરીક્ષામાં જતા એ મોડો પડી જાય છે, તેમ છતાં પણ તે ખેતરમાંથી ગાયને બહાર કાઢીને જ જાય છે, કારણ કે કોઈને એ નુકસાન થવા દેતો નથી। તો એ વાત અહીં આપણા પાઠમાં બતાવવામાં આવી છે। તો ચાલો હવે આપણે પાઠ જોઈએ। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। સૂર્ય ઉગ્યો એટલે કે સૂર્યોદય થયો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। મોલ એટલે કે પાક, ઘઉં ચણાનો પાક તૈયાર થઈ ગયો છે,
અને સોનું છાંટવા લાગ્યું એ રૂઢિપ્રયોગ છે. સોનું છાંટવા લાગવું એટલે કે સોના જેવો રંગ પાથરવો. ઘઉં ચણાનો પાક તૈયાર થવાના સમયે તે સોનેરી રંગનો બની જાય છે અને ઉગતા સૂર્યના કિરણો પર સોનેરી હોય છે. તે જ્યારે કિરણો ઘઉં ચણાના મૂળ ઉપર પડે છે તો જાણે આખું જ ખેતર સોનેરી બની જાય છે. વસંતનો વાયરો મૂળ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો. વસંતનો વાયરો, વાયરો એટલે કે પવન, વસંતનો પવન પાક ઉપર સોનું સાંભળવા માંડ્યું. સાંભળવું માંડવું એટલે કે એકઠું કરવા લાગ્યું. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પક્ષીઓનું ટોળું, ટોળું એટલે કે ઝુંડ, વાયરાની પાછળ, વાયરો એટલે કે પવનની પાછળ પડ્યું. પાખોનો વીંજળો વીજતું હવામાનનું સોનું ધરતી ઉપર પાછું ઢકેલાતું હતું. પાખોનો એટલે કે પંખીની પાખોનું, વીંજણો એટલે કે પંખો, અને વીંજતું એટલે કે હવામાં જોરથી ઘુમાવવું. પંખીઓ પોતાની પાંખો હવામાં ફેલાવતા હતા અને સોનું ધરતી પર પાછું ઢકેલાતું હતું. સોનું એટલે કે પાક ધરતી પર પાછું ઢકેલાતું હતું. ગામમાંથી ગાય ભેંસનો ઢણ છૂટ્યો. ગામમાંથી ગાય ભેંસનો ઢણ, ઢણ એટલે કે ગાયોનું ટોળું, એ છૂટે છે. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું. ધરતી ઉપર વેરાયેલો ઘઉં ચણાનો મોલ મોઢે મોઢે ફંફોળતું જતું એટલે શોધવા માટે ફાફા મારતું જતું હતું. શાળાએ જવા છોકરા હલ્યા. હલ્યા એટલે કે ચાલ્યા. છોકરાઓ શાળાએ જવા માટે નીકળ્યા. એ લોકો જ્યારે શાળાએ જાય છે ત્યારે શું જુએ છે? મોલ જોતા એટલે કે પાકને જોતા, હવા ખાતા એટલે કે પવન ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર સેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા. ખેતર સેઢેથી, સેઢે એટલે ખેતરના છેડા પરની ખેડિયા વિનાની જમીન, તેના ઉપરથી એવો પસાર થાય છે. રૂપેરી પગદંડી, રૂપેરી એટલે કે ચાંદી જેવી સફેદ, પગદંડી એટલે કે પગરસ્તો પર સોનેરી પગલા પાડતા જાય છે. સોનેરી પગલા એટલે કે સોના જેવા રંગના પગલા પાડતા જાય છે. એ છોકરાઓ શાળાએ જવા નીકળ્યા છે. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ. ઉપાડો પગ એ રૂઢિપ્રયોગ છે, એટલે કે ઝડપથી ચાલવું. આજે મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. છોકરો કહે છે કે ઝડપથી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે. અને ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ એટલે કે શાળાનું નિરીક્ષણ કરનાર શિક્ષણના અધિકારી, એ સાહેબ કાલના આવી ગયેલા છે. ત્યારે બીજો છોકરો કહે છે, તારે આપવાની છે, અમારે શું? જ્યારે એમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો. મોટો છોકરો કે પરીક્ષા તો તારે આપવાની છે, અમારે શું? અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે. ત્રીજા એ તાપસી પૂરી. શિષ્યવૃત્તિ એટલે તેજસ્વી વિદ્યાર્થીને મળતી આર્થિક સહાય. આર્થિક એટલે કે નાણાકીય, ધન, પૈસા. એટલે છોકરો કહે છે કે અમારે થોડી શિષ્યવૃત્તિ મેળવવાની છે. ત્રીજા એ તાપસી પૂરી. તાપસી પૂર્વી રૂઢિપ્રયોગ છે. તાપસી પૂર્વી એટલે ચાલતી વાતને ટેકો આપો. આવી રીતે તેઓ વાતો કરે છે. તમે અરજી કરો તો તમને મળે, ઉમેર્યું. પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, પહેલો બોલ્યો. પહેલો છોકરો કહે છે કે જો તમે અરજી કરો, ફોર્મ ભરો, પત્ર લખો તો તમને પણ મળે, પણ તમે મારા જેવા ગરીબ થોડા છે, એવો પહેલો છોકરો બોલે છે. પણ તને જ ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, વડાએ કહ્યું. વડા એટલે કે મોટા છોકરાએ, મોટા છોકરાએ કહ્યું કે તને પણ ક્યાં મળી છે, તારા જેવા 10 છોકરાઓની પરીક્ષા લેશે ત્યારે તને મળશે. ને કેમ જાણ્યું કે પહેલા 3માં 2 આવીશ? ચોથો એ વાટમાં પડ્યો. ચોથો છોકરો મહાદેવને કહે છે
કે કેમ જાણ્યું કે પહેલા ત્રણમાં તું જ આવીશ? એમ તો નહીં, પણ પહેલો આવીશ, મહાદેવે સગર્વ કહ્યું. સગર્વ એટલે અભિમાન સાથે. મહાદેવ કહે છે કે એમ તો નહીં પણ પહેલો આવીશ એવું મને લાગે છે. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નઈ દોડે. અહીં કહેવત આપી છે, આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નઈ દોડે, એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન આવવું. આડે દિવસે એટલે કે ગમે તે દિવસે તો ઘોડું દોડે છે, પણ જે દિવસે સાચો સમય હોય ત્યારે ન પણ દોડે. તો મહાદેવ શું કહે છે? ન શું દોડે, એવી પાટી મેલાવું કે. અહીં વાક્ય અધૂરું છે. પાટી મેલાવું એટલે કે દોટ મૂકવી. મહાદેવ કહે કે એવી દોટ મૂકું જોઉં તો ખરા. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કામ ન જાણતો. મણિયા એટલે કે મહાદેવ. છઠ્ઠા ધોરણમાં પહેલો નંબરે આવ્યો જ હતો ને વળી. ત્રીજો કહે છે કે મહાદેવને તું કામ ન જાણતો, છઠ્ઠા ધોરણમાં પણ પહેલા નંબરે આવ્યો હતો, એ તો હું માંડો. ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો ઓછો છે કે? એમાં પાછા એના બાપ હેડમાસ્તર છે. હેડમાસ્તર એટલે મુખ્ય શિક્ષક. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. એ લોકો વાતો કરે છે કે નટુડાના બાપા હેડમાસ્તર છે અને બચુડાના મામા તો મામલતદાર છે, એટલે એમને તો મળશે જ. ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. વિદ્યાધિકારી એટલે કેળવણી ખાતાના મુખ્ય અધિકારી, હેડ ક્લાર્ક એટલે મુખ્ય કારકુન. એમના જ હાથમાં બધું છે. મહાદેવ ન ડગ્યો, પણ મહાદેવ ડગ્યો નહીં. એ શું કહે છે? નારે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત. ખાલી તમે ઘોડા દોડાવો છો. ઘોડા દોડાવવા એટલે નકામી વાતો કરવી, તર્ક વિતર્ક કરવો. મહાદેવ કહે છે કે એવું કંઈ ના હોય, એવું હોય તો પરીક્ષા જ ન લેવાય. તમે ખાલી ખોટની નકામી વાતો કરો છો. વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. ફરીથી કહેવત છે, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. એનો અર્થ થાય છે થોડાક જ વખતમાં બધી જ ખબર પડી જવી. મોટો છોકરો કહે છે, ઠીક ભાઈ, જોઈએ ને અત્યારે થોડાક જ વખતમાં ખબર પડી જશે. હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવું. મહાદેવ તાનમાં હતો. મહાદેવ કહે છે કે જોઉં ને, હું પહેલો નંબર લાવીશ. સારું ટોટો, કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા વળી, આપણા ગામનું નાક રહેશે. ગામનું નાક રહેવું એટલે કે ગામની આબરૂ જળવાવી. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 અને ત્રીજો આવીશ તો એ 5. પાંચે ક્યાં છે ગાંડા? એટલે કહે છે કે જો પહેલો નંબર આવીશ તો આપણા ગામની આબરૂ જળવાશે, અને જો પહેલો નંબર આવે તો દર મહિને 15 રૂપિયા મળે, બીજાને 10 અને ત્રીજાને 5, અને આ જમાનામાં 5 પણ ક્યાં છે. ત્રીજાએ લાગ સાધ્યો. લાગ સાધવો એટલે કે તક, મોકો લઈ લેવો. ને આપણને ઉજાણી મળશે. ઉજાણી એટલે પાટી. ચોથાએ પાકું કર્યું, હે ને મહાદેવ? મહાદેવ કહે છે, નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયો. મહાદેવે મંજૂરી આપી. આ રીતે જ્યારે છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. જીભના ઝપાટા મારવા એટલે ફાવે તેમ બોલીને આનંદ માણો. અડખે પડખે લડી રહેલી ઊંબીઓને પસવારતા જાય છે. અડખે પડખે એટલે કે આજુબાજુ ઝૂકી રહેલી ઊંબીઓને, ઊંબી એટલે કે ઘઉં ચણાના
ડુંડા તેના ઉપર હાથને પસવારતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. પાક ઉપર બેસવા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. ઝાડનું ઝુંડ એટલે ટોળું. ઘણા બધા ઝાડનું જે ટોળું હતો તેમાં નિશાળ દેખાતી હતી. તે નિશાળ તરફ નજર નાખતા જાય છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી હતી અને આખા પાકની ઉપર નજર એ લોકોની ફરતી હતી. એકાએ મહાદેવની નજર થંભી જાય છે. નજર થંભી જવી એટલે આંખ સ્થિર થઈ જવી. અચાનક જ મહાદેવની આંખ સ્થિર થઈ જાય છે. અટકીને ઊભો રહે છે. બોલી પડે છે ખાઈ જવાની. પેલા ત્રણે અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. નજર ભેગી નજર ગૂંથવી એટલે કે જે જોતા હોય ત્યાં જ આંખને સ્થિર કરવી. એટલે મહાદેવ આવી રીતે ઊભો રહી જાય છે. તેની સાથે ત્રણેય જણા ઊભા રહી જાય છે અને બધા એક જ જગ્યાએ નજરને સ્થિર કરે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂડો કૂણો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું હોય એવી ગાય છે. ધીમે ધીમે ચાલે છે ને ખાટી જાય છે. એ લોકો જુએ છે તો ઘઉંનો કૂણો કૂણો મોલ છે એટલે પાક છે અને સારસ પક્ષી તરતું હોય તેવી એક ગાય અંદર ધીમે ધીમે ચાલે છે અને એ પાકને ખાટી જાય છે. કાપલો કાઢી નાખવાની. કાપલો કાઢી નાખવું એટલે બધું જ ખાઈ જવું. એટલે મહાદેવ કહે છે કે આટો કાપલો કાઢી નાખવાની, બધું ખાઈ જવાની. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. મહાદેવના પગ તો જાણે જમીન સાથે જડાઈ ગયા હોય તેવું લાગે છે. તારી માસીના ખેતરમાં લાગે છે. શંકાએ અટકળ કરી. અટકળ કરવી એટલે કે અનુમાન કરવું. શંકો કહે છે કે મહાદેવ આ તો તારી માસીના ખેતરમાં લાગે છે. ત્રીજાએ કહ્યું સેઢા પર છે. મહાદેવ વિચારમાં હતો. બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે, આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને. મહાદેવ વિચાર કરતો હોય અને વિચારતો વિચારતો એ બોલે છે કે આ પા પાર પા એટલે કે પાર, આ પાર કે પેલી પાર, પણ એ તો ખાવાની તો ઘઉં જ છે. ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. અહીં વાક્ય અધૂરું છે. મહાદેવ એવું કહેવા માંગતો હતો કે મારી માસીને કહેજો કે ગાય પાકમાં ભરાઈ ગઈ છે. વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલા માટે કાપલો કાઢી નાખશે. મહાદેવને થાય છે કે માસી ક્યારે આવશે ને ક્યારે કાઢશે, એટલા માટે ગાય બધું ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લેને શંકા ગાયને હું હાંકતો આવું. મહાદેવ શંકાને એનું દફતર આપે છે અને કહે છે કે લે શંકા હું ગાયને હાંકતો આવું. શંકાએ દફતર લીધું. યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને, એટલે શંકો દફતર તો લઈ લે છે પણ પછી યાદ આવે છે અને મહાદેવને કહે છે કે તારે પરીક્ષા છે તે આવ્યો. આમ મહાદેવે પાટી લગાવી. મહાદેવ કહે કે હું અત્યારે આવ્યો, એમ કહીને તે તો દોડવા માંડે છે. પાટી લગાવી એટલે કે દોટ મૂકવી. મોલ ઉપર ઉડતી ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. આવી રીતે મહાદેવ દોડવા માંડે છે. કહેતો હતો તમ તમારે હેંડતા થાવ. હેંડતા થાવ એટલે ચાલતા થાવ. આવ્યો હું તો આમ, હું અત્યારે આવું છું. એવી રીતે મહાદેવ તો ગાયને બહાર કાઢવા માટે જાય છે. હરાયું ચરેલી ગાય. હરાયું ચરેલી ગાય એટલે કે રખડતી ફરીને ચરતી ગાય. મસ્તાન હોય એમાં નવાઈસી. મસ્તાન એટલે કે મઢ ભરેલી.
तो एमा नवाईसी महादेव मन करीने ढेफा मारे, ढेफा एटले माटीनो गठ्ठो, ढेफा मारे पर चरबी भरी गाय ने तो लाडना लटका हता। एटले एने तो काई नवाई ज न हती, एने तो गमतू मड़ी गयु हतु, अने तेथी एने एनी कोई नवाई न हती। एटलामां सोटू पण न हतु, सोटू एटले के लाकड़ी। सेढ़ा परथी आकड़ानो एक डोरो भांग्यो, आकड़ानो एक झाड़ हतु अने त्यांथी एक डोरो भांगे छे, पण गायने तो चमड़ी जाने शरीर परथी माखो ज उड़ाड़ती हती। आवी रीते एक सोटू भांगे छे अने महादेव गायने बहार काढवा लागे छे। मांड मांड मासीनू खेतर वटाव्यु तो बीजू पाछू काकानू आव्यु, मांड मांड मासीनू खेतर वटाव्यु तो बीजू पाछू काकानू आव्यु। एटले पहला गाय क्यां हती, तो मासीना खेतरमां, बीजी वखत बीजू कयू खेतरमां हती, तो काकाना खेतरमां। काका खारीला हता, काका खारीला, ખારીલા એટલે કે ઈર્ષાળુ સ્વભાવના હતા, પણ એટલે કંઈ ગાયને ઘઉં ખાવા દેવાય? તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું। મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આટલું એક જ ખેતર છે ને, કાપલો કાઢી નાખશે। એટલે કે ત્રીજું ખેતર નારજી કાકાનું હતું અને તેમાં ગાય જ્યારે જાય છે ત્યારે મહાદેવ વિચારે છે કે તો કેટલા ગરીબ છે અને નારજી કાકાનું તો આટલું જ ખેતર છે, જો એમાંથી જો ન કાઢવામાં આવે તો ગાય બધું જ ખાઈ જશે ને। વળી ગાયને આગળ હાકી મહાદેવમાં અધીરાઈને અકરામણ વધવા લાગી। અધીરાઈ એટલે કે ધીરજનો અભાવ થવા માંડ્યો અને એને અકરામણ પણ થવા લાગી। એક લાકડું હાથમાં આવતા ગાયને જુડવા માંડી, મહાદેવે તો લાકડું વડે ગાયને મારવા માંડી। ગાયે પણ મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, એટલે પછી આડા અવળે દોડવા માંડ્યો। નારજી કાકાનું ખેતર પૂરું થયું, મહાદેવને થયું જાઉં, પણ શંકાનું જ એ ખેતર હતું, એને થશે મારા ખેતરમાં મૂકી આવ્યો। જોયું, નારજી કાકાના ખેતરમાંથી બહાર નીકળી અને પાછી શંકાના ખેતરમાં ગઈ। હવે મહાદેવને થાય છે કે શંકાના ખેતરમાં થોડી મૂકી અવાય, મહાદેવની અકળામણનો પાર ન રહ્યો, મહાદેવને ખૂબ અકળામણ્યા એટલે કે વ્યાકુળતા। શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા, અને શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ દેખાતા નહોતા। મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું, આટલું ખેતર કાઢીને મેલિસને પાટી કે? મહાદેવને ઉઠાય છે કે આટલું ખેતર કાઢે પછી તો હું જટ્ટો જ રહેવાનો છું, ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી, ત્યાં તો મહાદેવના ખેતરમાં જ ગાય જાય છે। મહાદેવની મૂંઝવણ હવે માઝા મૂકી, માઝા મૂકો એટલે કે મર્યાદા બહાર જવું। એની ગતિ ગામ તરફ પાછી હતી અને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી, સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી એટલે કે શાળાનો સમય થઈ જવા આવ્યો હતો। અકળામણમાં રડવા સરખો થઈ ગયો, હવે તો મહાદેવ રડવા જેવો થઈ ગયો, ગાયને ભટતો ગયો, માટતો ગયો અને વળી વળી પાછું જોતો ગયો, પણ પોતાનો સેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો। ગભરું જીવ એટલે કે ડરપોક જીવ રડી ઉઠે છે, આ તો પેલા કુશાલમાનું ખેતર આવ્યું, એને તો કોઈ હળ હાંકનાર તો છે નહીં, ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે। એટલે મહાદેવ પોતાના ખેતરમાંથી ગાયને કાઢે છે તો એ ફરી પાછી કુશાલમાના ખેતરમાં જાય છે, અને કુશલમાંને તો કોઈ હળ હાંકનાર પણ નથી, એ તો ગામમાંથી લોકોના હળ માંગી ને આટલું જ ખેતર વવડાવ્યું હતું, એટલેથી હાંકી લાવી મેલીને કુશલમાંના ખેતરમાં મેલવી,
હું અહીં સુધી હાંકી લાવ્યો અને હવે ખુશલમાંના ખેતરમાં મૂકું? ના ના, ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર સૂરજ આવવા કરતા સૂરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને જોડતો ગયો. અલમસ્ત એટલે કે તંદુરસ્ત ગાયને એ જોડતો જાય છે, મારતો જાય છે. આવી રીતે ગાય પહેલાં માસીના ખેતરમાં, પછી કાકાના ખેતરમાં, પછી નારજી કાકાના ખેતરમાં, પછી શંકાના ખેતરમાં, પછી પોતાના જ ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાં થઈને આગળ નીકળે છે. એમાં વળી વાડ નડી કાઢવી ક્યાં થઈને? એમાં વાડ નડે છે, હવે મહાદેવ વિચારે છે એને કાઢવી ક્યાં થઈને. ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો, નાકને સીકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભણતો ગયો. એ પાછી ક્યાં જાય છે? અહીં છીડામાં મરને. મહાદેવ આવી રીતે ગાયને કહે છે કે પાછી ક્યાં જાય છે, અહીં છીંડામાંથી બહાર નીકળને. દોડીને મહામહેનતે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે સાડા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી મોલની સપાટીએ સનન કરતો છૂટેલો ટોપનો કોઈ ઘોડો જ જોઈ લ્યો. મહાદેવે જમના હાથમાંથી, જમના એટલે કે યમરાજના હાથમાંથી છૂટ્યો હોય એવી રીતે એટો સાડા તરફ જવા માટે દોડે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. પણ મહાદેવ પહોંચે તે પહેલાં તો શિષ્યવૃત્તિની પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી. દસમા વિદ્યાર્થી તરીકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગે પણ પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? એટલે ઇન્સ્પેક્ટર જોયું તો મહાદેવનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અને આખું શરીર પસીનાથી રેબઝેબ હતું. ઇન્સ્પેક્ટર સાહેબ મહાદેવને કહે છે કે કેમ ભાઈ મોડો પડ્યો? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. કથની એટલે કે આ પીટી વાત. મહાદેવ તો રડતો જાય છે અને આખી વાતો કરતો જાય છે. ઘઉંના મૂલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને. વાક્ય અધૂરું છે, એમાં મને. એમ કહી મહાદેવ શું કહેવા માગતો હતો? મોડું થઈ ગયું એમ કહેવા માગતો હતો. મહાદેવ કહે છે કે ઘઉંના મૂલમાં એક ગાય ભરાઈ ગઈ હતી અને એને બહાર કાઢવા માટે હું ગયો હતો, જતા તો જઈ લાગ્યો, પણ એને બહાર કાઢવા વગર કેવી રીતે અવાય અને કોના ખેતરમાં છોડી અવાય? એવી રીતે મહાદેવ કહે છે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. સરવાણી એટલે કે ઝીણું. ઇન્સ્પેક્ટર જોય છે તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાનું ઝરણું હતું. પોતાને પૂછતી હતી, પોતાને એટલે કે ઇન્સ્પેક્ટરને એની આંખ પૂછતી હતી કે કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ, આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પણ પોતાના મનની વાત બબડી પડ્યા. પાસ છે, જા. ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. ઇન્સ્પેક્ટર મનમાં જ બોલી ઉઠે છે કે તું જા, તું પાસ છે પરીક્ષામાં. અને ખ્યાલ આવતા જ એ શિક્ષકને હુકમ કરે છે કે મહાદેવને પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો, પેપર લઈને મંડી પડ્યો. એટલે કે મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. મહાદેવ તો ખુશ થઈ ગયો અને એને જે પસીનો થયો હતો તેમાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો હોય એવો એને અનુભવ થાય છે અને એ પેપર લઈને તરત જ લખવા માટે માંડી જાય છે. તો આવી રીતે મહાદેવ પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને પણ ગાયને ખેતરમાંથી કાઢીને
બીજાને થતું નુકસાન રોકે છે. આમ મહાદેવમાં આપણે પરોપકારનો ગુણ, ઈમાનદારીનો ગુણ જોઈ શકીએ છીએ અને એના એવા સદગુણને કારણે જ એ જીવનની પરીક્ષામાં પાસ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ મહાદેવ પરથી એ બોધ લેવો જોઈએ, એ શીખ લેવી જોઈએ કે મહાદેવ જેવા જ ગુણો આપણામાં આવે, પરોપકારના ગુણો, ઈમાનદારીના ગુણો અને બીજાને મદદ કરવાની ભાવના આપણે પણ વિકસાવવી જોઈએ. હવે નીચે શબ્દ સમજૂતી આપી છે, તે તમારે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને કહેવતો સારા અક્ષરે નોટમાં લખી દેવું. થેન્ક યુ.